નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. કયો વિષય? તો કે અંગ્રેજી. આજે આપણે લીથાની અંદર અંગ્રેજીમાં કંઈ કરવાનું છે નહીં, આપણે થોડુંક એક્સ્ટ્રા વર્ક સાથે સાથે કરતા જઈશું. એટલા માટે આજે આપણે કરીશું કલર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. શું આજે આપણે કરીશું? તો કે કલર્સના, કલર્સ એટલે કે રંગો, જે આપણે કલર હોય એમના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. જો કે અગાઉ આપણે આ વસ્તુ થઈ ગઈ છે એટલે તમને બધાને આવડે જ છે, છતાં પણ ચાલો આપણે થોડુંક ભૂલાય નહીં એટલા માટે આપણે રિપીટ કરી લઈએ. તો સૌથી પહેલો સ્પેલિંગ RED. કયો સ્પેલિંગ છે? RED, રેડ એટલે લાલ. RED, રેડ એટલે લાલ. RED, રેડ એટલે લાલ. તો આ રીતના તમારે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે તમારે બધાએ પાકા પણ કરવાના છે. જેને જે સ્પેલિંગ ના આવડતો હોય એ એક સ્પેલિંગ તમે 10 વખત છે, 15 વખત છે, તમે લખી અને પાકા કરી શકો છો. તો RED, રેડ એટલે લાલ. કયો કલર થાય? રેડ એટલે લાલ. ચલો ત્યાર પછી બીજો સ્પેલિંગ BLUE. કયો સ્પેલિંગ છે બીજો? BLUE, બ્લુ એટલે ભૂરો. કયો કલર થાય? ભૂરો. BLUE, બ્લુ એટલે ભૂરો. BLUE, બ્લુ એટલે ભૂરો કલર. અને ત્યાર પછી ગ્રીન. કયો કલર છે? તો કે ગ્રીન. ગ્રીનનો સ્પેલિંગ GREEN. ગ્રીનનો સ્પેલિંગ GREEN. આપણે જે બે ઈ હોય એમને આપણે શું બોલવાનું? તો કે EE. જો બે એ હોય તો AA બોલીએ, બે ટી હોય તો આપણે TT બોલવાનું. એટલે બે અહીંયા જે ઈ છે એટલા માટે આપણે EE. ગ્રીનનો સ્પેલિંગ GREEN. ગ્રીન એટલે લીલો. કેવો કલર થાય? ગ્રીન એટલે લીલો. GREEN, ગ્રીન એટલે લીલો. હવે ગ્રીન પછી યલો. શું છે? તો કે યલો. યલોનો સ્પેલિંગ YELLOW. યલોનો સ્પેલિંગ YELLOW. યલો એટલે પીળો. કેવો કલર થાય? યલો એટલે પીળો. એમનો સ્પેલિંગ છે YELLOW. YELLOW. યલો એટલે પીળો. કેવો કલર થાય? યલો એટલે પીળો. અને ત્યાર પછી છે ઓરેન્જ. કયો કલર આવે છે? તો કે ઓરેન્જ. તો ઓરેન્જનો સ્પેલિંગ ORANGE. ઓરેન્જનો સ્પેલિંગ ORANGE. ઓરેન્જ એટલે નારંગી અથવા તો કેસરી. એટલે ઓરેન્જ એટલે કેવો કલર થાય? કેસરી કલર અથવા તો નારંગી કલર. તો ઓરેન્જનો સ્પેલિંગ ORANGE. ઓરેન્જ એટલે કેસરી અથવા નારંગી. અને ત્યાર પછી આવે છે પિંક. કયો કલર આવે છે? તો કે પિંક. અહીંયા જે સ્પેલિંગ છે પિંકનો, કે PINK. પિંકનો સ્પેલિંગ PINK. પિંક એટલે ગુલાબી. પિંક એટલે ગુલાબી. કયો કલર થાય? ગુલાબી. તો ગુલાબીને ઇંગ્લિશમાં કહેવાય પિંક. તો પિંકનો સ્પેલિંગ PINK. પિંકનો સ્પેલિંગ PINK. પિંક એટલે ગુલાબી. પિંક એટલે ગુલાબી. અને પિંક પછી આવે છે બ્રાઉન. કયો કલર આવે છે? બ્રાઉન. તો બ્રાઉનનો સ્પેલિંગ તો કે BROWN. બ્રાઉનનો સ્પેલિંગ BROWN. બ્રાઉન એટલે કથ્થાઈ. કયો કલર થાય? બ્રાઉન એટલે કથ્થાઈ.
એમનો સ્પેલિંગ છે બી આર ઓ ડબલ્યુ એન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થાઈ, બ્રાઉન એટલે કથ્થાઈ. અને ત્યાર પછી છે પર્પલ, કયો કલર છે તો કે પર્પલ. હવે પર્પલનો સ્પેલિંગ તો કે પી યુ આર પી એલ ઈ, પર્પલનો સ્પેલિંગ પી યુ આર પી એલ ઈ. પર્પલ એટલે જાંબુડિયો, પર્પલ એટલે જાંબુડિયો અથવા તો જાંબલી. તો એ જાંબલી કલર હોય એમને ઇંગ્લિશમાં કહેવાય પર્પલ. પર્પલનો સ્પેલિંગ છે પી યુ આર પી એલ ઈ, પર્પલનો સ્પેલિંગ પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડિયું. ત્યાર પછી છે વ્હાઈટ, કયો કલર છે વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ, તો વ્હાઈટનો સ્પેલિંગ તો કે ડબલ્યુ એચ આઈ ટી ઈ, ડબલ્યુ એચ આઈ ટી ઈ. વ્હાઈટ એટલે સફેદ, વ્હાઈટ એટલે સફેદ અથવા તો ધોળો આપણે બોલીએ ને તે. તો વ્હાઈટનો સ્પેલિંગ છે ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ. અને વ્હાઈટ પછી આવશે બ્લેક, છેલ્લો જે આપણે કલરનું અહીંયા નામ છે એ છે બ્લેક. તો બ્લેકનો સ્પેલિંગ બી એલ એ સી કે, બ્લેકનો સ્પેલિંગ બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો, કયો કલર થાય બ્લેક એટલે કાળો, બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો, કાળો કલર હોય એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક. તો આજે આપણે 10 સ્પેલિંગ છે તમને બધાને આવડવા જોઈએ, કેમકે આપણા જે રેગ્યુલર આપણે કલર્સના નામ હોય એ જ સ્પેલિંગ છે બધા, એટલે તમને ફરજિયાત આવડતા જોવા જોઈએ. બધાને મોસ્ટલી આવડે છે, છતાં પણ જેમને હજુ જે સ્પેલિંગ ન આવડતો હોય એ સ્પેલિંગ તમે 10 વખત છે 15 વખત છે લખી અને પાકા કરવાના છે. તમને એવું થતું હશે કે અત્યારે ટીચર ભલે ને પાકું કરવાનું કે આપણે ક્યાં ટીચર મળવાના છે, એ જલસા ન કરીએ આપણે, કાં અત્યારે ઘરે ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય ત્યારે. અરે જ્યારે હમણાં આપણી સ્કૂલ ખુલી જશે, જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આ કાંઈ ફરીથી કરાવવાનું નથી. આપણે માની જ લ્યો કે અત્યારે આપણે ઓફલાઈન જ ચાલુ છે અને આપણે ક્લાસમાં જ કરીએ છીએ, એ મુજબ જ આગળ આગળ ચાલતું જવાનું છે. એટલે આ જે હું તમને રિપીટ કરાવું છું એ આપણો તમારો અને મારો બંનેનો કિંમતી સમય કાઢી અને આપણે રિપીટ કરીએ છીએ, નહીંતર તો હજી આપણે લીથામાં ઘણું બધું કરવાનું બાકી છે. પણ આગળ આગળ આપણે કરતા જાય ને પાછળનું ભૂલાતું જાય એમનો કોઈ મતલબ નથી, એટલે આપણે વચ્ચે વચ્ચે રિપીટેશન પણ આપણે ચાલુ રાખીશું. તો ચાલો હજુ એક વખત આપણે જે સ્પેલિંગ છે એ બધા સાથે સાથે સ્પેલિંગ ઉચ્ચારો અર્થ બોલશે આપણે બોલી લઈએ. ચલો, રેડનો સ્પેલિંગ આર ઈ ડી, રેડ એટલે લાલ. પછી છે બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. ત્યાર પછી છે ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો. ગ્રીન એટલે કયો કલર થાય લીલો. પછી છે યલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો, યલો એટલે પીળો. પછી છે ઓરેન્જ, તો ઓરેન્જનો સ્પેલિંગ ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી કલર અથવા તો કેસરી. ત્યાર પછી છે પિંક, તો પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. પછી છે બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થાઈ. પછી છે પર્પલ, કયો છે પર્પલ, તો પર્પલનો સ્પેલિંગ પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડિયો, કયો કલર થાય પર્પલ એટલે જાંબુડિયો. ત્યાર પછી વ્હાઈટ, કયો છે વ્હાઈટ, તો વ્હાઈટનો સ્પેલિંગ ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ. અને પછી છે બ્લેક, કયો કલર છે બ્લેક, તો બ્લેકનો સ્પેલિંગ બી એલ એ સી કે, બ્લેકનો સ્પેલિંગ બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો, બ્લેક એટલે કયો કલર થશે કાળો.
તો આમાંથી જે જેમને સ્પેલિંગ ના આવડતા હોય એ લખી અને પાકા કરશે. ચલો હજુ આપણી પાસે ઘણો ટાઈમ છે, તો આપણે જે નેક્સ્ટ એક્ટિવિટી છે આપણે શું કરીશું, તો કે તો હવે જે આપણે કલર્સના સ્પેલિંગ ઉચ્ચારણ કરેલા છે એ ઉપરથી જ હું તમને એક એક્ટિવિટી આપું છું કરવા માટે. તો એમાં શું કરવાનું છે, તો જુઓ તમે, સૌથી પહેલા મેં અહીંયા કયા કલરનું નામ લખેલું છે, તો કે રેડ. કયા કલરનું નામ છે? રેડ, આર ઈ ડી. રેડ એટલે કેવો કલર થાય? લાલ, બરાબર. તો હવે તમારે અહીંયા શું કરવાનું છે તો હું તમને કહું, તો કે રેડ કલરની કોઈ પણ બે વસ્તુના તમારે સામે નામ લખવાના છે. શું કરવાનું છે? તો કે રેડ કલરની કોઈ પણ બે વસ્તુ હોય એમના તમારે સામે નામ, એટલે ગુજરાતીમાં નામ નથી લખવાના કે ચલો આ લાલ કલરની વસ્તુ છે એમનું ગુજરાતીમાં હું નામ લખી નાખું, એવું નથી કરવાનું. પણ એમના તમારે ઇંગ્લિશમાં નામ લખવાના છે. શું કરવાનું છે? તો કે ઇંગ્લિશમાં નામ લખવાના છે. ચલો હું તમને લખીને બતાવું છું. એ મુજબ જુઓ, અહીંયા મેં શું લખેલું છે, રેડની સામે મેં લખેલું છે TOMATO, ટોમેટો. ટોમેટો એટલે થાય ટમેટું. ટોમેટો એટલે શું થાય? ટમેટું. પછી બીજો સ્પેલિંગ મેં લખેલો છે APPLE, એપલનો લખેલો છે. તો એપલ એટલે શું થાય? તો કે સફરજન. એપલ એટલે સફરજન. તો ટોમેટો છે એમનો કલર કેવો હોય? ટોમેટો છે એમનો કલર કેવો હોય? તો કે લાલ. એપલ છે એમનો કલર કેવો હોય? તો કે લાલ. એટલે મેં તમને શું કીધું હતું કે રેડ કલરની કોઈ પણ બે વસ્તુના તમારે અંગ્રેજીમાં એમનો સ્પેલિંગ લખવાનો છે, એમનું નામ, મતલબ કે ગુજરાતીમાં એમનું નામ નથી લખવાનું કે ટમેટું, સફરજન, ગાજર, એ તમારે એ રીતના નથી લખવાનું, પણ એમના તમારે સ્પેલિંગ લખવાના છે. ચલો હવે નેક્સ્ટ છે YELOW. શું છે? YELOW, યલો. યલો એટલે થાય પીળો. યલો એટલે શું થાય? કેવો કલર થાય? પીળો કલર થાય. તો હવે તમારે સામે શું કરવાનું છે? તો કે પીળા કલરની કોઈ પણ બે વસ્તુના તમારે સ્પેલિંગ આ રીતના લખવાના છે. જો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ક્યાં કરવાનું છે? હોમવર્કની અંદર કરવાનું છે. સૌથી પહેલાં તો જે મેં તમને કલર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવેલ છે એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે, પછી સ્પેલિંગ પાકા કરવાના છે, પ્લસ પછી તમારે લખવાનું છે જે રેડ કલર લખ્યો છે તો સામે એમના બે રેડ કલરની જે વસ્તુ હોય એમના સ્પેલિંગ લખવાના છે, એમના નામ લખવાના છે. એક્ઝામ્પલ તરીકે મેં તમને કરીને બતાવેલ છે કે રેડ છે તો ટોમેટો છે, એપલ છે, કેરટ છે કે ચેરી છે કે કોઈ પણ એ રીતના તમે નામ લખી શકો છો, બરાબર. હવે આવશે યલો. યલો એટલે કે પીળો. તો પીળા કલરની કોઈ પણ બે વસ્તુના નામ તમારે લખવાના છે. પછી એ ફળનું નામ હોય, શાકભાજીનું હોય કે ફૂલનું હોય કે કોઈ પણ વસ્તુનું હોય, એ તમારે યલો કલરની વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે તે હું તમને સ્પેલિંગ નહીં લખું, પણ તમને આમ બોલીને બતાવું છું કે દાખલા તરીકે બનાના. શું? તો કે બનાના. બનાના એટલે થાય કેળું. તો બનાનાનો કલર કેવો હોય? તો તમને ખબર છે, યલો. પછી જે સૂર્ય હોય આપણે, તો સૂર્યનો કલર કેવો હોય? સન એટલે સૂર્ય, તો સૂર્યનો કલર કેવો હોય તમને ખબર છે. એ રીતના ઘણી બધી વસ્તુઓ હોય છે, તો તમારે એ રીતના એમના કોઈ પણ યલો કલરના સામે તમારે બે સ્પેલિંગ લખવાના છે. ત્યાર પછી છે બ્લુ, BLUE. બ્લુ એટલે કે ભૂરો, બરાબર. તો બ્લુ કલરની કોઈ પણ બે વસ્તુના નામ તમારે લખવાના છે. તો ઘણા બધાને એવું થશે, બ્લુ કલરમાં બે વસ્તુ કઈ લખવી? તો સ્કાય છે, પછી સી છે. સી એટલે કે દરિયો, સ્કાય એટલે આકાશ, કે જે કલર છે એને આપણે શું કહીએ? બ્લુ કહીએ છીએ. ચલો ત્યાર પછી નેક્સ્ટ બ્લેક. તો બ્લેક કલરની તો તમને આસાનીથી, આરામથી તમને સ્પેલિંગ આવડી જશે, એટલે એ હું તમને બ્લેકના કહેતી નથી કે તમારે કયા સ્પેલિંગ લખવા એમ. અને ત્યાર પછી છે બ્રાઉન, BROWN. બ્રાઉન એટલે થાય કથાઈ. તો બ્રાઉન કલરની કોઈ પણ બે વસ્તુ, તો તમને બધાને ખબર જ છે
કે પોટ છે, બેન્ચ છે, એ બધી બ્રાઉન કલરનું હોય છે, તો એવા તમે કોઈ પણ બે નામ તમે લખી શકો છો. અને કમ્પલસરી એવું નથી કે બે જ લખવા એમ, જો તમને બ્રાઉન કલરની ત્રણ તમને સ્પેલિંગ યાદ આવતા હોય તો તમે ત્રણ લખી શકો છો, બ્લેક કલરમાં પણ તમે ત્રણ લખી શકો છો, બ્લૂમાં પણ તમે ત્રણ લખી શકો છો, તો એ તો વધારે સારું એમ. એટલે આ તો હું તમને એમ કહું છું કે ઓછામાં ઓછા બે નામ તમારે લખવાના છે. ચલો, બ્રાઉન પછી છે વ્હાઇટ. શું છે? તો કે WHITE વ્હાઇટ. વ્હાઇટ એટલે કયો કલર થાય? સફેદ. તો વ્હાઇટ કલરની કોઈ પણ બે કે ત્રણ વસ્તુના નામ તમારે સ્પેલિંગ લખવાના છે. અને વ્હાઇટ પછી નીચે છે ગ્રીન. કયો કલર છે? છેલ્લે ગ્રીન કલર છે. તો ગ્રીન એટલે કે થાય લીલો. તો કોઈ પણ ગ્રીન મતલબ કે લીલા કલરની કોઈ પણ બે કે ત્રણ વસ્તુના તમારે સામે નામ લખવાના છે. હજુ કહું છું, ગુજરાતીમાં લખવાના નથી, અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાના છે એમના. અને આ હોમવર્ક છે એ તમે જ્યારે લીથા બતાવવા આવો ત્યારે ખાસ બધાએ બધા દિવસનું હોમવર્ક બતાવવાનું રહેશે. એટલે હોમવર્ક કરવું બધાએ ફરજિયાત છે. એવું કોઈ વિચારશે નહીં કે અત્યારે ક્યાં આપણે ક્લાસમાં સ્કૂલે જવાના છે કે ટીચર હોમવર્ક જોશે. ખાલી જોવાનું તો છે, સાથે સાથે તમને પૂછવામાં પણ આવશે કે ચલો કલર્સના સ્પેલિંગ ઉચ્ચારણ પાકા કરવાના કીધા હતા, આ કલરનું નામ બોલો, એ રીતના જ હોમવર્ક ચેક કરવામાં આવશે. તો આજનું આમાં તમારા હોમવર્ક પણ આવી ગયું છે કે જે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કલર્સના કરેલા છે એ બધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરવાના છે. એક સ્પેલિંગ એક વખત જ લખવાનો છે, પણ સાથે સાથે પાકા કરવાના છે. અને નીચે જે મેં એક્ટિવિટી આપેલ છે કે કલર્સના નામ લખી અને એ ઉપરથી તમારે એમની બે કે ત્રણ વસ્તુના નામ લખવાના છે. તો આ બધું થઈ જાય ત્યાર પછી આ વસ્તુ આપણે કરી લીધી છે, હજુ આપણી પાસે ટાઈમ છે. તો ચલો આપણે જાશું. તો આપણે આગળની એક્ટિવિટીમાં જે ગુજરાતી નામ હોય એમનું અંગ્રેજી કરવાનું એ આપણે કરીશું. તો ચલો, તમને બધાને ગુજરાતી નામનું અંગ્રેજી કરતાં તો આવડવું જ જોઈએ, કારણ કે મેં તમને સૌથી પહેલાં આપણે જ્યારે ઓફલાઈન ચાલુ હતી સ્કૂલ ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે બધાને પોતપોતાનું સરનેમ સાથે પોતાનું નામ, પપ્પાનું નામ કમ્પલસરી અંગ્રેજીમાં લખતા આવડવું જોઈએ. તો આપણું નામ તો ચલો હલો આવડતું હશે, પણ કોઈ પણ બીજા ગુજરાતી નામ હોય તો એમનું તમને પૂછવામાં આવે કે ભાઈ ચલો આમનું અંગ્રેજી કરો, તો તમને ફટાફટ આવડી જવું જોઈએ. તો એમના માટે શું કરવાનું છે, એમના માટે શું ઇમ્પોર્ટેન્ટ છે? તો કે એમના માટે જે આપણે અંગ્રેજી કકો છે, કે દાખલા તરીકે સાદો કકો, તો કનો કે એ, ખનો કે એ છે, બરાબર એ રીતના આપણે કથિક ન કરી લીધું છે. પછી કાવાળો કકો એટલે કે કાનો કે એ થાય, ખાનો કે એ જે થાય, ગાનો જી એ થાય, એ રીતના કાથી જ્ઞા સુધીનો, કે જ્ઞા હોય તો એમનો જી એન્ડ એ. ત્યાર પછી આવે કી, રસવાઈ વાળો કી, બરાબર તો એ કકો, તો કે રસવાઈ કી હોય તો એમનો કે આઈ, પછી ખી હોય તો એમનો કે એચ આઈ, અને જો દીર્ઘાય હોય તો એમનો ડબલ એ આપણે કરીએ છીએ. એ રીતના આપણે ક જે કક્કો છે એ થઈ ગયો છે કમ્પ્લીટ. જો એ આવડે ને તો તમને આ જે ગુજરાતી નામ છે એમનું અંગ્રેજી નામ કરતાં આવડે. એટલે ઇમ્પોર્ટન્ટ શું રહ્યું? તો કે જે આપણે કક્કો અને બારાક્ષરી અંગ્રેજીના છે એ અગત્યના રહ્યા, બરાબર. તો ચલો હવે હજુ આપણે ટાઈમ છે, એવું નથી કે ચલો હવે હમણાં બે કે પાંચ દિવસ પછી એક્ઝામ છે, કે હવે તો 15 દિવસ પછી એક્ઝામ છે, વર્ષ પૂરું થવા આવ્યું છે ને હજુ આપણે ઘણું બધું કરવાનું બાકી રહી ગયું છે, એવું નથી. આપણી પાસે ટાઈમ છે. જેમને હજુ જે ન આવડતું હોય એ તમને વારંવાર કહું છું, એક ને એક સૂચના આપું છું કે જેને જે ન આવડે એ તમે પાકું કરો, જેથી કરીને તમારે આગળ જતા ભેગું થાય નહીં. માની લો કે અત્યારે તમે કી વાળો કકો તમને ના આવડતો હોય, કે કુ વાળો કકો ના આવડતો હોય, તો એ વસ્તુ પાછી તમે જ્યારે ફોર્થ સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે આવીને ઊભું જ રહેવાનું છે કે ગુજરાતી નામનું અંગ્રેજી કરો. ફોર્થમાં નહીં કરો તો ફિફ્થમાં, એ તો કાંઈ મહિના માટે છે. એટલે ક્યારેય આપણે આપણું વર્ક ભેગું કરવાનું નથી. મતલબ તમે જે સ્ટાન્ડર્ડમાં હોય અને તમને જેટલું કહેવામાં આવે એટલું તમે કરી લો એટલે ઇનફ છે. બાકીનું આગળ આગળ આપણે સ્ટાન્ડર્ડમાં વધતું જ જવાનું છે. તો ચલો આજે સૌથી અહીંયા પહેલું મેં નામ લખેલું છે, મને રસવાઈ મી છે. મને આ હોય આ રીતના, એ તમને બધાને ગુજરાતીમાં આવડે છે કે આ રીતના હોય પાછળની સાઈડ, તો આપણે એમને શું કહીએ? રસવાઈ.
તો મને રસવાઈ મી છે, હને રસવાઈ હિ છે, અને પછી છે ર, એટલે કે નામ છે મિહિર. શું નામ છે? મિહિર. તો અહીંયા જે રસવાઈ મી છે એટલા માટે એમ આઈ, મને રસવાઈ મી છે એટલે એમ આઈ કર્યો છે. જો હમણાં દીર્ઘાય હોત તો આપણે શું કરત? તો કે ડબલ ઈ કરત. શું કરત? ડબલ ઈ. પછી છે હને રસવાઈ હિ છે, હને રસવાઈ છે એટલા માટે એચ આઈ, એચ આઈ, અને ર તો એમનો આર. છેલ્લે નામમાં એ લગાડવામાં આવતો નથી. એ લગાડવામાં આવે પણ ક્યારે? તો કે જો અહીંયા રને કાનો રા હોત તો અહીંયા એ આવત, અહીંયા ન છે ત્યાં ના હોત તો એન આવે, પણ ક મ ય ર લ વ એ રીતના હોય તો એમનો ખાલી આપણે એ જે અક્ષર હોય એ જ મૂકવાનો છે, છેલ્લે એ લગાડવાનો નથી. તો આપણે જોયું કે મિહિર ગુજરાતીમાં લખેલ હોય તો એમનું આપણે ઇંગ્લિશ કઈ રીતના કરવાનું છે? તો મને રસ્વમી છે એટલા માટે એમ આઈ, અને રસ્વ હી છે એટલા માટે એચ આઈ, અને ર છે એટલા માટે આર. અને હજુ એક ખાસ સૂચના એ કે નામમાં હંમેશા પહેલો અક્ષર આવશે કેપિટલ, પહેલો અક્ષર આવશે કેપિટલ, પાછળના બધા સ્મોલ. આ રીતના નામ લખવાના છે. તો મિહિર પછી આપણે નીચે જોઈએ તો કુમાર, શું લખેલું છે? કુમાર લખેલું છે. હવે કને રસવાવાળું કુ છે, આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો દીર્ઘાવાળું કુ હોય તો આપણે એમનો ડબલ ઓ કરીએ છીએ, આ રીતના રસવાવાળું હોય તો એમનો આપણે યુ કરીએ છીએ. એટલે કને રસવાવાળું કુ છે એટલા માટે કે યુ, કુ છે એમનો કે યુ. પછી મને કાનો મા તો એમનો એમ એ, અને ર તો એમનો આર, ર છે તો એમનો આર, એટલે કુમાર, કુમાર છે. તો કને રસ્વવાળું કુ છે એટલા માટે કે યુ, માનો એ, અને રનો આર. ચલો ત્યાર પછી છે ગૌરી, શું છે? તો કે ગને રસ્વ, ગને કાનો બે માત્ર ઘઉં, ગૌરી. હવે રી છે એ રસ્વ છે કે દીર્ઘ છે? તો તમને બધાને ખબર છે કે આમને કહેવાય દીર્ઘ. શું કહેવાય? દીર્ઘાય કહેવાય. તો સૌથી પહેલાં તો ગને કાનો બે માત્ર ગૌ, તો એમનો થશે જી એ યુ. ગૌનો શું થશે? જી એ યુ. અને રને દીર્ઘ રી છે એટલા માટે આર ડબલ ઈ, રી છે એમનો આર ડબલ ઈ, ગૌરી. પહેલો અક્ષર કેપિટલ અને પાછળના સ્મોલ, ખાસ બધા યાદ રાખશે. ત્યાર પછી છે નૂતન, શું નામ છે? તો કે નૂતન છે. તો નને રસવાળું છે કે દીર્ઘાવાળું છે? તો તમે જોઈ શકો છો કે નને દીર્ઘાવાળું નું છે, એટલા માટે એન ડબલ ઓ. શું આવશે? ડબલ ઓ, નું એન ડબલ ઓ, તનો ટી એ, અને નનો એન, નૂતન. આ રીતના નૂતન છે એ લખવાનું છે. ચલો ત્યાર પછી છે સાહિલ, શું છે? તો કે સાહિલ. તો સા છે એ કયો સ છે? સૌથી પહેલા તો એ જોવાનું છે આપણે કે જે ત્રણ સ હોય છે, સ મીંડાવાળો સ, સ ષટકોણનો સ, અને સ સસલાનો સ, જે ત્રણ સ છે એમાં જે આ સ હોય તો એમનો ખાલી એસ આપણે કરીએ છીએ, બાકી જો સ મીંડાવાળો અને સ ષટકોણનો હોય તો આપણે એમનો એસ એચ કરીએ છીએ, એટલે ખાસ એ વાતનું બધા ધ્યાન રાખશે. ચલો અહીંયા આપણે સને કાનો સા છે એટલા માટે એસ એ, પછી હને દીર્ઘ હી છે એટલા માટે એચ ડબલ ઈ, દીર્ઘ હી છે એટલા માટે એચ ડબલ ઈ, અને લનો એલ, લનો એલ, છેલ્લે એ લગાડવાનો નથી, સા હી લ. હવે ત્યાર પછી છે મનીષા, શું છે? તો કે મનીષા. હવે મ છે તો એમનો એમ એ, પછી નને દીર્ઘની છે એટલા માટે એન ડબલ ઈ, અને શા, સ ષટકોણનો સ છે અને એમને કાનો બાજુમાં છે એટલા માટે સ ષટકોણનો સ છે એટલે એસ એચ, અને જે બાજુમાં કાનો છે એટલા માટે એ. જો અહીંયા સ હોત, ખાલી સ હોત, તો આપણે એસ એચ કરત, પણ અહીંયા સા છે એટલા માટે એ કરેલ છે, મનીષા. અને છેલ્લું નામ છે અહીંયા લખેલું વૈદેહી, શું છે? તો કે વૈદેહી.
વ ને બે માત્ર વઈ છે એટલે વી એ આઈ, અને દને એક માત્ર દે છે એટલે ડી ઈ, અને હને સોરી અહીંયા રસવાય છે પણ અહીંયા દીર્ઘહી કરવાનું છે, આપણે વૈદેહીમાં દીર્ઘહી કરવાનું છે એટલે હિનો એચ ડબલ ઈ, હિનો એચ ડબલ ઈ વૈદેહી. તો આ આપણે ગુજરાતી નામનું અંગ્રેજી કર્યું બરાબર. હવે આ જ રીતના અંગ્રેજી નામ હોય તો એમનું ગુજરાતી કરતાં આવડવું જોઈએ, અંગ્રેજી નામનું ગુજરાતી કરતાં આવડવું જોઈએ બધાએ. તો ચલો આજનો આપણો અહીંયા ટાઈમ પણ પૂરો થાય છે, તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.